गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण 10 ની અંદર જે ગુજરાતી પેપર છે પ્રશ્ન પરિપત્ર જે પરિરૂપ છે એના વિશે આપણે આજનું લેક્ચર છે. પરિરૂપ મીન્સ કે આપણે પેપર કઈ રીતે આવે છે બોર્ડ ની અંદર અને એ પેપર આપણે કઈ રીતે લખવાનું છે એના વિશેની થોડીક આજે માહિતી લઈ લઈશું, જેથી કરીને એસએસસી બોર્ડ ની અંદર તમે એ પેપર સારી રીતે લખી શકો છો. હવે આપણે ધોરણ 10 ની અંદર વાત કરીએ તો ધોરણ 10 ની અંદર પેપર જે છે એ 80 માર્ક્સ નું, એના ગુણ કેટલા છે 80, એટલે કે ટોટલ આપણું 80 માર્ક્સ નું પેપર આવે છે, પ્લસ જે છે 20 એ સ્કૂલ ની અંદર ઇન્ટરનલ, એટલે કે ટોટલ 100 માર્ક્સ ની આપણે એક્ઝામ એસએસસી બોર્ડ ની આપીએ છીએ. હવે આપણે એની અંદર વાત કરીએ તો એના ચાર સેક્શન છે, એટલે કે વિભાગ એ બી સી અને ડી. હવે જે વિભાગ આપણા આપેલા છે તો એ વિભાગની અંદર એનું જે ગુણાંકન છે એ ગુણાંકનની વાત કરીએ કે એ વિભાગ જે છે એ કેટલાનું આવે છે, બી વિભાગ જે છે એ કેટલાનું આવે છે. હવે પહેલું એ વિભાગ છે એ ગદ્ય વિભાગ, સેકન્ડ જે છે પદ્ય વિભાગ, થર્ડ જે છે વ્યાકરણ આવે છે, અને છેલ્લે ફોર્થ જે છે ડી વિભાગ. એ ડી વિભાગની અંદર આપણે પઠિત, એટલે કે જેને આપણે લેખન વિભાગ કહીએ છીએ તે આવે છે, બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખન, હવે એની અંદર આપણે જોઈ શકીએ કે ગદ્ય એક એક જે પેરેગ્રાફ છે એક એક વિભાગ જે છે એના વિશેની વાત કરી લઈએ, બરાબર છે. ટોટલ માર્કિંગ સાથે કેટલા માર્ક્સનો વિભાગ એ છે તે એની અંદર વિભાગ એની અંદર પહેલા અ કરી અને નંબર 1 જોડકા જોડો જે આપણને 3 માર્ક્સના આવે છે, નંબર બ જેની અંદર આવે છે એક એક વાક્યની અંદર ઉત્તર આપો, શું આવે છે એક એક વાક્યમાં ઉત્તર આપો, ઉત્તર લખો, એ પણ 3 માર્ક્સના આવે છે. કની અંદર 2-3 વાક્યમાં ઉત્તર આપો એ 6 માર્ક્સના આવે છે, અને ડ ની અંદર આવે છે વિસ્તૃત વિસ્તારથી, જેની અંદર આપણે લખી શકીએ કે 8-10 વાક્યમાં ઉત્તર આપો. જેના 8 ગુણ દેશે. હવે આપણે એની વાત કરીએ તો આની અંદર 3-3 ફરજિયાત છે, આની અંદર પણ 1, 2 અને 3 એવા 3 પ્રશ્ન આવશે, એ ફરજિયાત છે. જ્યારે આની અંદર 1, 2, 3 અથવા 3 આની અંદર તમને ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર એક ઓપ્શન મળે છે, એવી જ રીતે જે છે એની અંદર 1 અથવા 1 અથવા 1 અને 2, એટલે કે ટોટલ તમે જોઈ શકો છો કે આપણો એ વિભાગ રહ્યો 3-3 6, 6-6 12, 12-8 20, એટલે કે ટોટલ આપણો એ વિભાગ જે છે એના ગુણ રહેશે કેટલા, 20 ગુણ રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ, હવે એ જ પ્રમાણે આપણે વિભાગ બી ની વાત કરીએ. હવે જોડકા જોડો ની અંદર આપણે કઈ કઈ જોડકા જોડીએ છીએ, તો મેં તમને પહેલા એ લેક્ચર ની અંદર કહેલું છે એ પ્રમાણે કે કૃતિનું નામ એટલે કે પાઠનું નામ આવે છે, સામે લેખકનું નામ આવે છે, અને એ કઈ કૃતિમાં એટલે કે કોઈ પાત્ર હોય તો એ પાત્ર કઈ કૃતિનું છે એ આવે છે, પછી એ કૃતિ કયા સાહિત્ય પ્રકારની છે અથવા તો કયા સાહિત્યમાંથી લેવામાં આવી છે એવા જોડકા આપણને બોર્ડની એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, એટલે કે મૂકવામાં આવે છે અને એનો આપણે જવાબ આપવાના હોય છે. નેક્સ્ટ, એના પછી એક એક વાક્યની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે સાહિત્યની અંદર આપણો પાઠ્યપુસ્તક છે એના એક એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ જે આપવાના હોય છે એ હોય છે, પરંતુ વાક્યમાં લખેલું છે માટે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં શું કરે છે, માત્ર એનો જવાબ જ લખી દે છે,
માત્ર ધારો કે એમ પૂછવામાં આવે કે જન્મોત્સવ જે જન્મોત્સવ પાઠ છે તો એ પાઠની અંદર કયું પાત્ર આવેલું છે તો કિશન નામનું પાત્ર આવેલું છે તો આપણે એટલું નથી લખવાનું પણ આપણે આખો જવાબ લખવાનો છે કે જન્મોત્સવ પાઠની અંદર કિશન નામનું પાત્ર આવેલું છે ઓકે વિદ્યાર્થી મિત્રો બે ત્રણ વાક્યની અંદર ઉત્તર તમે આપો છો તો એ વખતે તમે લેખકનું નામ છે પાઠનું નામ છે એનો સાહિત્ય પ્રકાર છે એ ડેશ કરીને દર્શાવી શકો છો એવી જ રીતે વિસ્તૃત પ્રશ્નો લખી રહ્યા છો તો એની અંદર પણ તમે દર્શાવી શકો છો નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ એના પછીનો વિભાગ બી જે છે એની વાત કરીએ વિભાગ બી જેની અંદરથી આપણને વિભાગ બી માં આપણે જોઈ શકીએ છીએ કે વિભાગ બી ની અંદર શું આવે છે જે પ્રમાણે આપણે એ વિભાગની વાત કરી છે એ જ પ્રમાણે વિભાગ બી ની અંદર આપણને ક્વેશ્ચન આપવામાં આવે છે ફરીથી એની પણ વાત કરી દીધી કે વિભાગ બી જેને આપણે કહીએ છીએ પદ્ય વિભાગ પદ્ય વિભાગની અંદર એટલે કે આપણા કાવ્ય જે આવે છે એના વિશેની વાત છે સાની વાત છે એ વિભાગની અંદર ગદ્ય એટલે કે ટોટલી આપણા જે પાઠ છે એ પાઠની પાઠના પ્રશ્નો આવશે પાઠની માહિતી આપવામાં આવશે જ્યારે અહીંયા પદ્યની અંદર આપણે એ જ પ્રમાણે અ ભ ક ડ આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પહેલું જેમ પેલાની અંદર પદ્યમાં ગદ્યમાં હતું એ પ્રમાણે જોડકા જોડો ત્રણ માર્ક્સ બરાબર નેક્સ્ટ એના પછી એક વાક્યમાં ઉત્તર આપો આપો ત્રણ માર્ક્સ પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો છ માર્ક્સ અને વિસ્તૃત એટલે કે આઠ દસ વાક્યમાં ઉત્તર આપો એના આગળ જે રીતે આપણે પેલાની અંદર કે ભાઈ જોડકા જોડો તો જોડકા જોડોની અંદર શું આવશે તો જે બોર્ડની અંદર આપણે મારી જોડે જે પેપર છે એની અંદર તમને થોડુંક નિર્દેશન બતાવી દઉં છું કે અહીંયા આપણને જે રીતે આપેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ધોરણ દસની જે લાસ્ટ યર એક્ઝામ લેવાઈ હતી એનું પેપર છે એના અંદર જુઓ પદ્ય જે જોડકું છે અ અને પ પદ્ય કૃતિ અને કર્તામ ન એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કૃતિ એટલે કે આપણે જે કાવ્ય હોય એ કાવ્ય અને એના કવિનું નામ જે છે અથવા તો એનો સાહિત્ય પ્રકાર પણ આવી શકે છે પેલાની અંદર વિષય વસ્તુમાં આપણે જોયું ગદ્યની અંદર તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લેખ પાઠ કવિ લેખકનું નામ સાહિત્ય પ્રકાર પ્લસ એની અંદર શું આવે છે એના જે આપેલા પાત્રો છે એના નામ આવે છે જ્યારે આની અંદર આટલું આવશે એક એક વાક્યમાં ઉત્તર આપો તો એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે એક એક વાક્યમાં આપણે ઉત્તર આપીએ તો પૂરેપૂરા વાક્યની અંદર આપણે ઉત્તર આપવાનો રહેશે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે તો એની અંદર પણ આપણને જે પ્રમાણે અહીંયા એક બે અને ત્રણ આ ફરજિયાત છે જ્યારે આની અંદર એક બે ત્રણ અથવા ત્રણ જ્યારે આની અંદર એક અથવા બે એટલે કે આ બે માંથી કોઈ ઓપ્શન મળે છે જ્યારે આની અંદર ઓપ્શન મળતો નથી જ્યારે આની અંદર પણ આપણે જોઈ શકીએ આ ફરજિયાત જ્યારે ત્રીજા નંબરની અંદર તમને ઓપ્શન મળશે જ્યારે આ ત્રણે ત્રણ ફરજિયાત છે તમે એના માર્ક્સ કરશો તો ટોટલ 20 થશે એટલે કે 3 ને 3 6 6 ને 6 12 12 ને 8 20 એટલે કે ટોટલ એ વિભાગ અને ટોટલ બી વિભાગ જે છે એ ટોટલ આપણને 40 ગુણનો પ્રાપ્ત થાય છે કેટલા ગુણનો 40 ગુણ હવે આપણે વ્યાકરણ વિભાગની વાત કરીએ હવે સેક્શન સી જે છે એની અંદર આપણે જઈએ છીએ બરાબર સેક્શન સી વિભાગ જે છે એની અંદર વ્યાકરણ આવે છે શું આવે છે ગ્રામર જેને આપણે ગુજરાતી ગ્રામર ની વાત કરીએ છીએ તમને શીખવેલું છે એ પ્રમાણે ફરી વાર એક વખત રિપીટ કરી લઈએ તો જેથી કરીને આપણને એના માર્ક્સ કેટલા છે એ ખ્યાલ આવે એની અંદર સૂચના જે છે એ પ્રમાણે આપેલી હોય છે એ પણ લખી દઉં છું વિભાગ સી વ્યાકરણ
ટોટલ જે છે એ 16 માર્ક્સ નું આવે છે. કેટલા ગુણ નું આવે છે? 16 ગુણ. એની અંદર આપણને સૂચના આપી દે છે કે માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. ઉત્તર આપો એના શું શું આવે છે વ્યાકરણની અંદર આપણે જોઈ શકીએ છીએ. સમાનાર્થી શબ્દ સેકન્ડ નંબરની અંદર, વિરોધી શબ્દ થર્ડ નંબરની અંદર, જોડણી સુધારો એના પછી માર્ક્સ પણ સાથે લખું છું. ચાર નંબરની અંદર સંધિ જે છે છોડો બેસ કરીને જોડો. પાંચ નંબરની અંદર સમાસ ઓળખાવો. સમાસની વાત આપણે કરેલી છે, ઓળખાવવાના છે, ઓળખાવો. છ નંબરની અંદર રૂઢિપ્રયોગ જે છે એનો અર્થ જ આપવાનો છે, અર્થ આપો. બરાબર, એની અંદર આપણે એનું વાક્યમાં રૂપાંતર કરવાનું નથી. કહેવત સમજાવો. નેક્સ્ટ એના પછી કર્તરી અને કર્મણી જે વાક્ય રચના છે, કર્તરી અને કર્મણી વાક્ય રચના. નવ નંબરની અંદર વિશેષણ અને વિશેષણનો પ્રકાર. અને દસ નંબર જે છે, સોરી વચ્ચે એક રહી ગયું, પછી લખી દઉં છું, વિરામ ચિહ્ન. અને અગિયાર નંબરની અંદર ભાવે અને પ્રેરક વાક્ય રચના. એનું માર્કિંગ જે છે બે ગુણ, એક 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 એક, કર્તરી કર્મણી એક, ભાવે વાક્ય રચના એક, વિરામ ચિહ્ન જે છે એ બે ગુણ, અને વિશેષણ જે છે એ બે ગુણ, એમ કરીને ટોટલ 16 ગુણ આવે છે. બરાબર, એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે સમાનાર્થી શબ્દ તો દરેક પાઠ્ય પુસ્તક એટલે કે દરેક પાઠ અથવા તો કાવ્યની અંદર નીચે આપણને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ આપેલા હોય છે. પાઠની અંદરથી આપણને કેટલી વખતે જોડણીના શબ્દો આપણને પ્રાપ્ત થતા હોય છે. સંધિ જોડો અને છોડો જે છે એ પણ આપણને પાઠની અંદરથી પ્રાપ્ત થાય છે. સમાસ ઓળખાવો, તો સમાસ પણ આપણે પાઠ્ય પુસ્તક પ્રમાણે જે અંદર આવતા શબ્દો જે છે એની વાત કરી છે. રૂઢિ પ્રયોગ કહેવાતો. કર્તરી કર્મણી એટલે કે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જોડકા રૂપે પણ આપેલા હોય છે. શું આપેલા હોય છે? જોડકા જોડો એ પ્રમાણે કે અહીંયા અ અને અહીંયા બ, અહીંયા તમને બે વાક્ય આપેલા છે અને અહીંયા તમને કર્તરી કર્મણી આપેલું છે. બરાબર, કર્તરી અને કર્મણી એ પ્રમાણે તમારે જોડવાનો હોય છે કે ભાઈ આ વાક્ય કર્તરી છે ને આ વાક્ય કર્મણી છે. પરંતુ આપણે એનો જવાબ જ્યારે લખીએ છીએ તો નીચે આખા વાક્યની અંદર જ લખો. આપણે આની અંદર આ રીતે જે વીટા તાણીએ છીએ એટલે કે જે ક્રોસ કરીએ છીએ ક્રોસ કરવાનું નથી. વિશેષણ છે તો ક્યારેક એની અંદર વિશેષણ જે છે એ વિશેષણનો શબ્દ આપેલો હોય, અંડરલાઈન કરીને શબ્દ આપેલો હોય અને પછી આપણે એનો પ્રકાર જણાવવાનો હોય છે. નેક્સ્ટ એના પછી વિરામ ચિહ્નો, તો વિરામ ચિહ્નની અંદર આપણને વાક્ય આપેલું હોય અને એની અંદર કોઈ વિરામ ચિહ્ન મૂકવાની વાત કરી હોય અથવા તો ક્યારેક આપણને શું કરેલું હોય કે આની અંદર કયા કયા વિરામ ચિહ્નો વાક્ય આપેલું છે ને એમ લખેલું છે કે કયા કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરેલો છે તો એનો ઉપયોગ કરવો. ભાવે અને પ્રેરક જે પ્રમાણે આપણે આ પ્રમાણે વાત કરી એ પ્રમાણે અથવા તો વાક્ય પ્રમાણે પણ આપેલું હોય. આપણને એક વાક્ય આપેલું હોય અને એના ઉપરથી પછી લખેલું હોય કે ભાઈ આમાંથી ભાવે અથવા તો પ્રેરક વાક્ય રચના કઈ છે, એટલે કે વાક્ય કઈ કયા વાક્ય પ્રકારનું છે, પ્રેરકનું છે ભાવેનું છે, એ આપણે સમજાવવાનું રહેતું હોય છે. ઓકે, એટલે કે સેક્શન સી જે છે એ 16 માર્ક્સનો આવે છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ એ બી સી અને ડી ટોટલ 20, 20, 16 અને 24 એટલે 80 ગુણ થઈ જાય છે. હવે આપણે સેક્શન ડી જે છે એની સમજ લઈ લઈએ. એટલે કે આપણને પ્રશ્નનું પરિરૂપ જે છે, પ્રશ્નપત્ર પરિરૂપ બોર્ડ દ્વારા જે કરવામાં આવેલું છે, નિશ્ચિત કરવામાં આવેલું છે, કેટલા માર્ક્સનું આવે છે એ આપણે સમજવા માટે આજે આ લેક્ચર લઈ રહ્યા છીએ.
બરાબર એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હવે સેક્શન ડી ની વાત કરીએ જેને આપણે વિભાગ ડી લેખન હવે લેખનમાં કયા કયા પ્રકારના લેખન આવે છે એની વાત કરીએ અ બ ક ડ અને ઈ સાથે માર્ક્સ પણ લખી દઈશું એટલે કે અહીંયા ટોટલ 24 માર્ક્સ થશે સંક્ષેપીકરણ નેક્સ્ટ વાર્તા લેખન એના પછી અહેવાલ લેખન એના પછી વિચાર વિસ્તાર એક અથવા એક અને છેલ્લે આવશે નિબંધ લેખન એક અથવા એક માર્કિંગ ની વાત કરીએ તો આ બધાના ચાર ચાર ગુણ છે અને નિબંધ ના આઠ ગુણ છે એટલે કે તમે ગણી શકો છો ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ સોળ ને આઠ 24 માર્ક્સ થાય હવે એની ખાલી થોડી ઝલક લઈ લઈએ તો કઈ રીતે તો સંક્ષેપીકરણ શાને કહેવાય છે તો આપણને કોઈ પેરેગ્રાફ એટલે કે ચોપડી હોય કે ચોપડી બારનો હોય એક બારેક લીટીનો પેરેગ્રાફ આપણને દસેક વાક્યનો પેરેગ્રાફ આપેલો છે એને એક તૃતીયાંશ ભાગની અંદર એટલે કે એનો અડધો હાફ ભાગની અંદર ત્રીજા ભાગમાં ઉપર સૂચના એવી લખેલી છે કે ત્રીજા ભાગમાં પેરેગ્રાફનું જે છે વર્ણન કરવાનું અને એનું શીર્ષક એટલે કે ટાઇટલ આપવાનું રહેશે બરાબર તો એને સંક્ષેપીકરણ કહેવાય ક્યારેક આપણે જોઈ શકીએ છીએ કે ગદ્ય ગ્રહણ આપેલું હોય એટલે કે પેરેગ્રાફ આપેલો હોય એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે એવી જ રીતે અહીંયા આપણે આ વસ્તુ કરવાની છે નેક્સ્ટ વાર્તા લેખનની વાત કરીએ તો વાર્તા લેખન આપણને મુદ્દા આપેલા હોય છે મુદ્દા ઉપરથી આપણે વાર્તા બનાવવાની અને એને શીર્ષક આપવાનું છે એના ચાર ગુણ આની અંદર એટલે કે અહેવાલ લેખન છે વાર્તા લેખન છે અને સંક્ષેપીકરણ છે એની અંદર કોઈ જાતનો ઓપ્શન આપણને મળતો નથી અહેવાલ લેખન એટલે કે જેને આપણે રિપોર્ટ રાઇટિંગ કહીએ છીએ તે કે ભવિષ્યમાં એટલે કે ભૂતકાળમાં જે બની ગયેલી ઘટના છે એના વિશે લખવાનું છે તો એના ચાર ગુણ છે નેક્સ્ટ એના પછી વિચાર વિસ્તાર તો વિચાર વિસ્તારમાં આપણને બે પંક્તિ એટલે કે બે અલગ અલગ પંક્તિઓ આપેલી હોય એનામાંથી કોઈ પણ એક વિષય આપણે લખી શકીએ છીએ એવી જ રીતે નિબંધ લેખન જે છે એની અંદર આપણને બે નિબંધ આપેલા છે એમાંથી આપણે કોઈ પણ એક નિબંધ વિશે લખવાનું રહેશે આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે એ 24 ગુણનું થાય છે ટોટલ આપણે જોઈ શકીએ છીએ મેં અહીંયા આ બાજુ લખેલું છે એ 20 બી 20 સી 16 અને ડી 24 એમ 80 ગુણનું આપણું ગુજરાતીનું પેપર એસએસસી બોર્ડ દ્વારા એના પરિરૂપ પ્રમાણે ગોઠવવામાં આવેલું છે અને દરેક વિદ્યાર્થી મિત્રએ આ પ્રમાણેની તૈયારી કરવી જે પણ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વાર્તા લેખન જે છે એ મુદ્દા ઉપરથી લખવાની હોય પાઠ્યપુસ્તકમાંથી ના આવે વ્યાકરણ આપણો જે લેખન વિભાગ છે પાઠ્યપુસ્તકનો હોતો નથી એને અનુરૂપ બાહ્ય પાઠ્ય એટલે કે અપઠિત જે છે એ ઉપરથી આવી શકે છે એની અંદર આપણે આપણા અલગ અલગ તમે વર્ષા ઋતુ વિશે નિબંધ લખો છો પછી શિક્ષક દિન વિશે તમે અહેવાલ લખો છો વાર્તાઓ તો આપણે જેવા સાથે તેવા જે પણ વાર્તાઓ આવે છે એવી લખી શકો છો એ પ્રમાણેનું આપણું આ પરિરૂપ જે છે એસએસસી બોર્ડ દ્વારા જે પરિરૂપ પ્રસ્તાવ કરવામાં આવ્યું છે એ પ્રમાણેનું પેપર આવશે અને 80 ગુણના પેપરને લખવા માટેનો આપણને પૂરો 3 કલાકનો સમય કેટલા કલાક 3 કલાક નો સમય આપણને આપવામાં આવેલો હોય છે ઓકે થેન્ક યુ